મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને ફ્રેન્ડ્સ? અને આગળના વિડિયોમાં આપણે શું શીખી ગયા? તો પેજ નંબર 120 ઉપર શ્યામાસ ગાર્ડન એટલે કે શ્યામાનો બગીચો, એન્ડ 121 ઉપર આપણે શું શીખ્યા? ઝાડ ઇન ધ સેલ, અભરાઈમાં બરણી. આજે આપણે શું શીખીશું? તો કે બુકમાં પેજ નંબર 124 ઓપન કરો અને એના ઉપર જુઓ શું છે. જમ્પિંગ એનિમલ્સ, કૂદકા મારતા પ્રાણીઓ. સો જમ્પિંગ એનિમલ્સ, કૂદકા મારતા પ્રાણીઓ. તો ચલો જોઈએ. પેજ નંબર 124 ઓપન કરો, જુઓ શું કહે છે. શું તમે સ્ટાન્ડર્ડ થર્ડમાં મેથ્સની બુકમાં આવતા જમ્પિંગ એનિમલ્સ યાદ છે? શું કહે છે? સ્ટાન્ડર્ડ થર્ડની અંદર મેથ્સની બુકની અંદર તમને બધાને યાદ છે જમ્પિંગ એનિમલ્સ આવતા હતા. શું કીધું તું? એક ઘણા બધા નંબર ડ્રો કરેલા હોય, એના પરથી એનિમલ્સ આપેલા હોય. તો 3 સ્ટેપ્સ કૂદે, 4 સ્ટેપ્સ કૂદે, 5 સ્ટેપ્સ કૂદે, એ આપણે શીખી ગયા, બરાબર છે? સ્ટાન્ડર્ડ થર્ડ. આજે એવું જ કંઈ નવું શીખવાના છે. જુઓ શું કહે છે. અહીંયા તમને ફ્રોગ આપ્યો છે, જો પિક્ચર ડ્રો કર્યું છે, એની અંદર નંબર લખેલા છે. 1 થી 50 સુધીના ટીચરે નંબર લખ્યા છે. અને અહીંયા જુઓ, આ શું છે? રેબિટ, અને આ શું છે? ફ્રોગ. તો આપણને શેની વાત કરી છે? ફ્રોગની વાત કરી છે. ફ્રોગ 0 થી શરૂ કરીને એક સાથે 3 સ્ટેપ્સ જમ્પ કરે છે. શું કરે છે? દેડકો 0 થી શરૂઆત કરીને એક સાથે 3 કદમ કૂદે છે. 3 સ્ટેપ્સ જમ્પ કરે છે, 3 કદમ કૂદે છે, બરાબર છે? તારો ફ્રોગ અહીંયા 0 છે. શું કીધું? ફ્રોગ 3 સ્ટેપ્સ કૂદે છે. તો આપણે કાઉન્ટ કરીએ 1 2 3. તો એ 0 થી લઈને ફર્સ્ટ 3 સ્ટેપ કૂદશે તો ક્યાં આવશે? 3 ઉપર આવશે, બરાબર છે? હવે ફરી પાછી 3 સ્ટેપ્સ કૂદશે તો 1 2 3, તો ક્યાં આવશે? 6 પર, બરાબર. ફરી પાછા 3 સ્ટેપ્સ કૂદશે, 1 2 3, ક્યાં આવશે? 9 પર. ફરી પાછા ફ્રોગ 3 સ્ટેપ્સ કૂદશે તો 10 11 12, બરાબર. એ જ રીતે 3 સ્ટેપ કૂદે તો 13 14 15. ફરી પાછા 3 સ્ટેપ્સ કૂદશે તો ક્યાં આવશે? 16 17 18, બરાબર. ફરી પાછા 3 સ્ટેપ્સ કૂદશે તો 19 20 21. એ જ રીતે પાછા 3 સ્ટેપ કૂદે 22 23 24. ફરી પાછા 3 સ્ટેપ જમ્પ્સ કરશે તો 25 26 and 27. જુઓ આપણને લોકોને શું કીધું છે બુકની અંદર, કે 0 થી શરૂ કરીને એક સાથે 3 સ્ટેપ્સ કૂદે, બરાબર છે? કેટલા જમ્પ પછી તે 27 પર પહોંચશે તેનું કાઉન્ટિંગ કરવાનું છે. તો એ કેટલા જમ્પ કરશે તો એ 27 પર પહોંચશે. જુઓ 27 પર તો આવી ગયો, પણ એને કેટલા જમ્પ કર્યા હશે ફ્રેન્ડ્સ? ચલો તો આપણે ગણીએ. જુઓ આઈ નો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ સેવન એટ એન્ડ 9. તો ફ્રોગ ટોટલ 9 જમ્પ કરે ત્યારે એ 27 નંબર પર આવે. જુઓ શું કીધું તું આપણને, 27 પર આવવાનું હતું એ, બરાબર. જમ્પ કરીને એ કેટલા સ્ટેપ કૂદે છે? 3 સ્ટેપ કૂદે છે. તેને કેટલા જમ્પ કરી હશે? તો 27 ડિવાઇડ બાય 3, 3 9 7 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
માં કર્યા બરાબર છે અને જો અહીંયા તમને 3 નો ટેબલ્સ માં મળી જશે જો 3 1 3 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 3 5 15 3 6 18 3 7 21 3 8 24 and 3 9 27 તો અહીંયા આપણો 3 નો ટેબલ્સ પણ કમ્પ્લીટ થાય છે જોયું ને બરાબર જોઈએ હવે કોની વાત કરી છે જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે કેટલા જમ્પ કર્યા હશે જો 27 પરથી 36 પર આવે બરાબર છે અહીંયા 36 પર આવે તો એણે કેટલા જમ્પ કર્યા હશે તો આપણે જોઈએ ચલો 28 29 30
थर्टी पर आए, थर्टी वन, थर्टी टू, थर्टी थ्री, थर्टी थ्री पर पहुँच से, थर्टी फाइव, थर्टी फोर, थर्टी फाइव, थर्टी सिक्स, अपने क्या सुधी बात करी से थर्टी सिक्स, चलो तो आ रही थर्टी सिक्स। तो हम अपने जो ये कितना जम कर लिया, तो नाइन पची टेन, इलेवन एंड ट्वेल्व, तो टोटल ट्वेल्व जम कर से तेरे ए थर्टी सिक्स नंबर ऊपर आवश्य। हम जो એની પછી શું છે, જો તે 42 પર હોય તો તેણે કેટલા જમ્પ કર્યા હશે, જો એ 42 નંબર પર આવે તો એ કેટલા જમ્પ કર્યા હશે, આ તમારે HW કરવાનું છે, આ તમારે શોધવાનું છે, બરાબર છે, કે જો એ 42 નંબર પર આવશે એને ટોટલ કેટલા જમ્પ કર્યા હશે। મને આશા છે કે તમને હવે આવડશે, બરાબર। આગળ શું કીધું છે, ફ્રોગ 0 થી શરૂ કરીને એક સાથે 5 સ્ટેપ્સ જમ્પ કરે, શું કીધું છે, ફ્રોગ જો 3 સ્ટેપ્સ કમ્પ્લીટ થઈ ગયો, હવે કેટલા સ્ટેપની વાત કરી છે, 5 સ્ટેપની, બરાબર છે, શું કહે છે, ફ્રોગ 0 થી શરૂ કરીને 5 સ્ટેપ્સ કૂદે તો શું કીધું, કેટલા જમ્પ લગાવવાથી તે 25 ઉપર પહોંચશે, શેની વાત કરી છે, 25 નંબર પર પહોંચવાની વાત કરી છે, બરાબર, અને કેટલા સ્ટેપ કૂદવાની વાત કરી છે, 5 સ્ટેપ, તો જુઓ 0 થી સ્ટાર્ટ કરીએ, બરાબર છે, અને 5 સ્ટેપ કૂદે તો 1 2 3 4 5, તો પહેલો સ્ટેપ 5 પર આવશે, બરાબર છે, એ ટોટલ 25 નંબર પર એને પહોંચવાનું છે, ફરી જમ્પ કરશે 5 સ્ટેપ, 1 2 3 4 5, તો કેટલા પર આવશે, 10, એ જ રીતે ફરી પાછા 5 સ્ટેપ જમ્પ કરશે, 15, ફરી પાછા 5 સ્ટેપ જમ્પ કરશે, 20, ફરી પાછા 5 સ્ટેપ જમ્પ કરશે, 25, જો આવી ગઈ 25 પર, તો શું કીધું છે, ફ્રોગે કેટલા સ્ટેપ્સ જમ્પ કર્યા હશે, કેટલા જમ્પ, કેટલા કૂદકા માર્યા હશે, તો કાઉન્ટિંગ કરીએ, 1 2 3 4 એન્ડ 5, તો જુઓ શું કીધું છે કે એને 25 પર પહોંચવા માટે, 25 નંબર પર પહોંચવા માટે કેટલા સ્ટેપ જમ્પ કર્યા, ટોટલ 5 સ્ટેપ જમ્પ કર્યા હશે, 5 જમ્પ લગાવ્યા હશે ત્યારે એ 25 ઉપર પહોંચશે, બરાબર। જો એની નીચે શું કહે છે, 8 જમ્પ માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે, હવે 5 જમ્પ કર્યા તો એ 25 ઉપર પહોંચે છે, હવે 8 જમ્પ કરશે તો એ કયા નંબર પર પહોંચશે, બોલો કયા નંબર પર પહોંચશે, ચલો તો જોઈએ, 5 સ્ટેપ કૂદે છે તો આપણે કયા નંબર પર, કેટલા 8 જમ્પ કીધું છે, તો જુઓ 26 27 28 29 30, ચલો આ 5 પછી આ 6 જમ્પ, પછી 31 32 33 34 35, આ 7 36 37 38 39 40, બરાબર છે, તો એણે 8 જમ્પ કર્યા તો એ કયા નંબર પર પહોંચશે, 8 જમ્પ કરશે તો કયા નંબર પર પહોંચશે, ખાલી જગ્યા નંબર પર પહોંચશે, બોલો કયા નંબર પર પહોંચે છે, હા 8 જમ્પ કરશે તો એ 40 નંબર ઉપર પહોંચશે, 40 નંબર ઉપર એ આવશે। હવે જુઓ આગળ, તેને 55 ઉપર પહોંચવા ખાલી જગ્યા જમ્પ મારવા પડે, હવે જો નીચે અહીંયા 50 સુધીના જ કર્યું છે, પણ આપણી બુકની અંદર 67 સુધી નાખેલું છે, બરાબર છે, તો તમારે આગળ કાઉન્ટિંગ કરવાની અને શોધવાનું કે 55 ઉપર પહોંચવા એ ખાલી જગ્યા જમ્પ મારશે, આ તમારું એચ કર્યું, કયા નંબર પર, 55 નંબર ઉપર પર પહોંચવા ખાલી જગ્યા જમ્પ મારશે, આ તમારું શું છે, HW, બરાબર છે, આ તમારે શોધવાનું છે, બરાબર, આ તમારે HW કરવાનું
છે ફ્રેન્ડ્સ આવડે ને હવે તો કે 5 નંબર થી ફરી પાછા 5 સ્ટેપ્સ સર 40 થી 5 સ્ટેપ્સ આગળ જમ્પ કરતા કરતા 55 પર પહોંચવાનું છે અને શોધવાનું છે કે કેટલા જમ્પ માર્યા હશે જુઓ પેજ નંબર 123 બરાબર 123 ઉપર શું છે હાઉ મેની કેટ્સ સો હાઉ મેની કેટ્સ કેટલી બિલાડીઓ હાઉ મેની કેટ્સ કેટલી બિલાડીઓ જો જોઈએ ગાયત્રી ગાયત્રીની કેટલી બિલાડીઓ સમ કેટ્સ એક ખોખામાં રમતી હતી સો ગાયત્રીની સમ કેટ્સ એક બોક્સમાં રમતી હતી બરાબર જ્યારે તેણે કાઉન્ટ કરવાનો પ્રયત્ન કર્યો ટ્રાય કર્યો જ્યારે તેણે કાઉન્ટિંગ કરવાનો ટ્રાય કર્યો ત્યારે તેને માત્ર તેના લેગ જ દેખાતા હતા શું દેખાતું હતું ઓનલી કેટ્સના લેગ જ દેખાતા હતા બિલાડીઓના પગ જ દેખાતા હતા તેણે 28 લેગ્સ કાઉન્ટ કર્યા શું કર્યું એણે કાઉન્ટિંગ કર્યું તો કેટલા એને લેગ્સ મળ્યા 28 લેગ્સ થયા તો ખોખામાં હાઉ મેની કેટ્સ છે તો ખોખાની અંદર કેટલી બિલાડીઓ હશે જો એણે શું કર્યું કે ખોખાની અંદર કેટલી બિલાડીઓ જોઈ બરાબર રમતી હતી અને તેણે કાઉન્ટિંગ કરવાનો ટ્રાય કર્યો પણ તેને શું દેખાયું ઓનલી કેટ્સના લેગ્સ જ દેખાયા અને એ લેગ્સ કેટલા હતા કાઉન્ટિંગ કર્યા તો 28 તો હવે કેટલી બિલાડી હશે એ આપણે શોધવાનું છે એ બોક્સમાં કેટલી કેટ્સ હશે તે આપણે જોવાનું છે જોઈએ પહેલા તો મને એવું કહો કે કેટ્સના લેગ કેટલા હોય વન કેટ્સ હોય એને કેટલા લેગ હશે કેટલા લેગ હોય કોઈ કહેશો કેટલા હા ટોટલ 4 લેગ્સ એક કેટ્સને 4 લેગ્સ હોય ને બરાબર છે જોઈએ જુઓ એક લેગ એક કેટ્સ છે અહીંયા જો હાઉ મેની લેગ્સ એન્ડ હાઉ મેની કેટ્સ એટલે અહીંયા લેગ્સ આપેલા છે અને અહીંયા કેટ્સ આપેલા છે બરાબર છે આપણને ટોટલ 28 લેગ્સ શું ગાયત્રીને દેખાય છે તો જુઓ 28 ડિવાઈડ બાય એક કેટ્સના લેગ કેટલા થશે બોલો હા કેટલા થાય 4 બરાબર છે તો આપણે અહીંયા કરી જોઈએ 28 ડિવાઈડ બાય 4 4 નો ટેબલ્સ બોલો કેટલા થાય 4 7 જા 28 8 માઈનસ 8 0 2 માઈનસ 2 0 તો ટોટલ કેટલી કેટ્સ હશે ફ્રેન્ડ્સ બોક્સમાં 7 કેટ્સ હશે કેવી રીતે 7 આવી ફરી એક વખત હું સમજાવી દઉં કે ટોટલ કેટ્સના લેગ્સ 4 હોય એક કેટ્સના લેગ્સ 4 હોય બરાબર છે એને ટોટલ કેટલા લેગ્સ જોઈએ 28 તો 4 7 સા 28 તો ટોટલ બોક્સમાં 7 કેટ્સ હશે હવે જો કદાચ આપણને એવું કે કે કેટ્સ 4 છે બરાબર 4 કેટ્સ હોય તેના લેગ્સ કેટલા હશે તો કેટલા હોય 60 4 4 ઝા 60 ચલો 5 કેટ્સ હોય તો 5 કેટ્સના કેટલા લેગ્સ હશે બોલો સેના વડે કરશો મલ્ટીપ્લિકેશન 4 વડે 5 4 ઝા 20 6 કેટ્સ હશે તો 4 6 ઝા 24 7 હોય તો 4 7 ઝા 28 8 હોય તો 8 4 ઝા 32 એન્ડ 9 કેટ્સ હશે તો 9 ને પણ 4 વડે જ મલ્ટીપ્લિકેશન કરશો એટલે 9 4 ઝા 36 કેમ આપણે બધામાં 4 વડે મલ્ટીપ્લિકેશન કર્યું કેમ કે એક કેટ્સ ને કેટલા લેગ હોય છે 4 બરાબર એટલે આપણે અહીંયા 4 વડે મલ્ટીપ્લિકેશન કર્યું ચલો જો તો આપણને મળી ગયા 28 લેગ્સ દેખાય તો કેટલી કેટ હશે બોક્સમાં 7 કેટ્સ હશે જો એ જ રીતે 8 લેગ્સ મીન્સ ખાલી જગ્યા કેટ્સ હવે તો તમને આવડે છે જો 8 લેગ્સ હોય તો કેટલી કેટ્સ હશે બોલો કેટલી કેટ્સ હશે જુઓ અહીંયા લેગ્સ 8 લેગ્સ હોય તો કેટલી કેટ હશે 2 કેટ્સ હશે બરાબર 2 4 જા 8 થાય ને તો બોક્સમાં 2 કેટ્સ હશે ચલો જો 12 લેગ્સ મીન્સ ખાલી જગ્યા કેટ્સ હવે 12 લેગ્સ હોય 12 લેગ્સ છે તો કેટલી કેટ્સ થઈ હશે તો કે 3 કેટ્સ થઈ હશે બરાબર છે સમજ પડી ને ઓકે ચલો જુઓ મીનાએ તેની હેન્ડના બચ્ચાને પટારા બોક્સમાં મૂક્યા તેણે 28 લેગ્સ કાઉન્ટ કર્યા તેમાં હેન્ડના કેટલા બચ્ચા
બોક્સ માં શું કર્યું હેન ના બચ્ચા ને મૂક્યા હતા બરાબર તેણે ટોટલ કેટલા લેગ્સ કાઉન્ટ કર્યા 28 લેગ્સ કાઉન્ટ કર્યા તો હેન ના કેટલા બચ્ચા હશે હવે જો મને એક ઓ હેન ને કેટલા લેગ્સ હોય કેટલા હોય બોલો કોઈએ હેન જોઈ છે બધાએ જોયે હશે તો કેટલા લેગ્સ હોય ફ્રેન્ડ્સ હેન ને 2 4 કેટલા હોય હા કેટલા 2 બરાબર છે તો આપણે એને શું કરશું 28 ડિવાઈડ બાય 2 બરાબર કેમ કે હેન ને કેટલા લેગ્સ હશે 2 તો ચલો અહીં લખીએ હશે બરાબર હવે નવા વિડિયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય.